નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું શ્રી જીએલ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ગ્રુપ રેફ્રિજરેશન એર કન્ડિશન ટ્રેડ આઈટી કુબેરનગરમાં અને મારા સાથે સ્ટુડિયોમાં પધારેલ શ્રી મહેક રસાણિયા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ગ્રુપ આઈટી કુબેરનગરથી આવેલ છે આજનો આપણો વિષય છે કન્ડેન્સર્સ એન્ડ કુલિંગ ટાવર્સ જ્યાં આપણે વોટર કુલ કન્ડેન્સરનો યુઝ કર્યો ત્યાં આપણે પાણીને ફરીથી રીસર્ક્યુલેટ કરવું હોય ગરમ થયેલું પાણી ફરીથી જો રીસર્ક્યુલેટ એનો રીયુઝ કરવો હોય તો આપણે કુલિંગ ટાવર જરૂરી છે એ ગરમ થયેલા પાણીને ઠંડુ કરવા માટે આપણે કુલિંગ ટાવરનો યુઝ કરીએ છીએ તો કુલિંગ ટાવર્સની જે વોટર સિસ્ટમ છે એ આપણે જોઈશું આકૃતિની અંદર કે પ્લેટ ટાઈપ હીટ એક્સેન્જર કે પ્લાન્ટના જે હીટ એક્સચેન્જર્સ છે એ હીટ એક્સેન્જર્સમાંથી ગરમ થયેલું પાણી કુલિંગ ટાવરની અંદર ઉપરની તરફથી પસાર કરવામાં આવે છે અને આ પસાર થયેલું પાણી ઉપરથી કુલિંગ ટાવરમાંથી નીચે પડે છે અને નીચે ઠંડુ થયા બાદ ઠંડુ પાણી પંપ દ્વારા આપણે હીટ એક્સેન્જરમાં ફરી મોકલી શકીએ છીએ આ હીટ એક્સચેન્જરની જગ્યાએ આપણે કન્ડેન્સર જે હીટ એક્સેન્જર જે બતાવ્યા છે એ આપણે કન્ડેન્સર માનીશું આ કન્ડેન્સર્સ ગરમ પાણીને ઉપરની તરફથી કુલિંગ ટાવર મોકલે છે જ્યારે ઠંડુ થયેલું પાણી કુલિંગ ટાવરમાંથી કન્ડેન્સરમાં ફરી પસાર થાય છે આ એક થઈ વોટર સાયકલ કન્ડેન્સરની ત્યારબાદ બીજી એક વોટર સાયકલ આવે છે કુલિંગ ટાવરની અંદર જે બહારથી ઠંડુ પાણી આપણે એડ કરવા માટે વાપરીએ છીએ ઘણી વખત કુલિંગ ટાવરમાં ઇવેપોરેશનની પ્રક્રિયાને કારણે પાણી બહાર જતું રહે છે અને પાણીની શોર્ટેજ પડે છે આ શોર્ટેજને સરભર કરવા માટે આપણે બહારથી ઠંડુ પાણી બીજું કુલિંગ ટાવરમાં એડ કરીએ છીએ તો આ થઈ કુલિંગ ટાવરની વોટર સિસ્ટમ હવે આગળ આવશે કે કુલિંગ ટાવરની કેપેસિટી એને અસર કરતાં પરિબળો કયા કયા છે કુલિંગ ટાવર આપણે પસંદ કરવો હોય તો એની કેપેસિટી કઈ રીતે નક્કી કરી શકીએ એને અસર કરતા પરિબળો કયા કયા છે તે આપણે જાણીએ છીએ સૌથી પ્રથમ છે પાણીનો જથ્થો તો કુલિંગ ટાવરમાં જેટલો પાણીનો જથ્થો વધુ એટલી કુલિંગ ટાવરની કેપેસિટી વધારે મળશે જેમ આપણે વધારે પાણી પસાર કરી શકીશું કુલિંગ ટાવરમાં એમ આપણને કુલિંગ ટાવરની કેપેસિટી સારી મળે છે ટ્યુબ્સની લંબાઈ ટ્યુબ્સની લંબાઈમાં જોઈએ તો ટ્યુબ્સ જેમ લાંબી જેમ વધુ ટ્યુબ્સ હશે એમ આપણને કુલિંગ રેટ વધારે મળશે કુલિંગ ટાવર દ્વારા જે કન્ડેન્સેશન થતું હશે એ કન્ડેન્સેશનની પ્રોસેસ આપણને વધુ સારી મળી શકશે ત્રીજું છે હવાનો વેગ હવાનો વેગ એટલે બહારની જે હવા કુલિંગ ટાવરની અંદરથી પસાર કયા વેગથી પસાર થઈ રહી છે કેટલા ટેમ્પરેચરથી પસાર થઈ રહી છે અને કેવી રીતે પસાર થઈ રહી છે આ પોઇન્ટ હવાનો વેગ છે વાતાવરણનું વેટ બલ્બ ટેમ્પરેચર ડબલ્યુબીટી મીન્સ વેટ બલ્બ ટેમ્પરેચર તો વાતાવરણનું વેટ બલ્બ ટેમ્પરેચર જેટલું ઓછું હશે એટલું આપણને કુલિંગ ઇફેક્ટ વધુ સારી મળશે જો વેટબલ્બ ટેમ્પરેચર વધારે હશે તો આપણને હીટ ટ્રાન્સફર રેટ ઓછો મળી શકે છે તો આ થયા ફેક્ટર્સ ત્યારબાદ છે કુલિંગ ટાવર્સના પ્રકાર જે આપણે શ્રી ઘનશ્યામભાઈ પાસેથી આગળ વિસ્તૃત જાણીશું પાઉલિંગ ફેક્ટર તો વોટર કૂલ કન્ડેન્સરમાં જે પાણીનું સર્ક્યુલેશન કરવામાં આવે છે એ પાણી જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારનું હોય છે એટલે કે પાણીની ગુણવત્તા જે છે એ જુદા જુદા પ્રદેશોમાં મળતા પાણીની ગુણવત્તાઓ જુદી જુદી હોય છે અને આ જે ગુણવત્તા છે એ ગુણવત્તામાં પાણી જે છે એ પાણીમાં ક્ષારનું પ્રમાણ પણ હોય છે તદુપરાંત અને અંદર ખરીજ દ્રવ્યો પણ દ્રાવ્ય થયેલા હોય છે અને આ ખરીજ દ્રવ્યો તેમજ ક્ષાર પાણીમાં દ્રાવ્ય હોવાથી એ પાણી જ્યારે કન્ડેન્સરની ટ્યુબોમાં સર્ક્યુલેટ થાય છે ત્યારે સમય જતાં ટ્યુબની આંતરિક દીવાલ પર સ્કેલ બાજે છે અને આ સ્કેલ જે છે એ સ્કેલનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે અને પ્રમાણ ક્રમશઃ વધતા જવાને કારણે એક સમય એવો આવે છે કે કન્ડેન્સરની જે ટ્યુબો છે એ ટ્યૂબો ઉપર સ્કેલનું સંપૂર્ણ આવરણ થઈ જવાથી પાણીનો પ્રવાહ અટકી જાય છે અને તદઉપરાંત ઉષ્મા વિનિમયની પ્રક્રિયા અટકી જાય છે અને આને કારણે કન્ડેન્સેશનની પ્રક્રિયા અત્યંત ધીમી થઈ જાય છે તો આ જે ફાઉલિંગ ઇફેક્ટ છે એ ફાઉલિંગ ઇફેક્ટ પાણીમાં રહેલા ક્ષાર અને તેમાં રહેલ ખનીજ દ્રવ્યોને આભારી છે તો જ્યારે કન્ડેન્સરની ડિઝાઇન કરવામાં આવે તો ત્યારે કન્ડેન્સરની ડિઝાઇનમાં ફાઉલિંગ ફેક્ટર તરીકે અમુક વસ્તુ ગણવામાં આવે છે તો જનરલી જે વોટર કુલ્ડ કન્ડેન્સરમાં કોપરની ટ્યુબો વાપરવામાં આવેલી હોય તો એ કોપરની ટ્યુબો માટે ફાઉલિંગ ફેક્ટર્સ છે એ પોઇન્ટ ફોર ટાઇમ્સ ઝીરો નાઇન્ટી ફાઇવ મીટર સ્ક્વેર સેકન્ડ કિલો ઝૂલ તરીકે લેવામાં આવે છે અને જો વોટર કુલ કન્ડેન્સરમાં કન્ડેન્સિંગ ટ્યુબો તરીકે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો એનો ફાઉલિંગ ફેક્ટર છે એ પોઈન્ટ થ્રી ટાઇમ્સ જીરો એટીન મીટર સ્ક્વેર સેકન્ડ કિલો ઝૂલ તરીકે લેવામાં આવે છે તો આ થઈ વાત ફાઉલિંગ ફેક્ટરની અને ફાઉલિંગ ફેક્ટર છે એ ખનીજ દ્રવ્યો અને ક્ષારને આભારી છે તો હવે કોમ્પોનન્ટ્સ ઓફ કુલિંગ ટાવર એટલે કે કુલિંગ ટાવરના ભાગો કયા કયા હોય છે અને કુલિંગ ટાવર કેવી રીતે કાર્ય કરે છે તો કુલિંગ ટાવર જે છે એના મુખ્ય ભાગોમાં પહેલો જે ભાગ છે એ ડ્રિફ્ટ એલિમિનેટર્સ તો આ ડ્રિફ્ટ એલિમિનેટર્સ છે એ કુલિંગ ટાવરના સૌથી ઉપરના ભાગે લગાડવામાં આવેલ હોય છે ડ્રિફ્ટ એલિમિનેટર્સ છે એનું મુખ્ય કાર્ય હવાના વેગ સાથે જે પાણીના નાના નાના બિંદુઓ જતા હોય એને રોકવાનું છે અને આ રોકવાનું કારણ એ કે કુલિંગ ટાવરમાં શક્ય એટલી પાણીની ઝડપ ઘટે તો ડ્રિફ્ટ એલિમિનેટર્સ છે એ હવામાં ચાલ્યા જતા પાણીના બિંદુઓને રોકવા માટેની એક રચના છે જેને આપણે ડ્રિફ્ટ એલિમેન્ટર્સ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી એર ઇનલેટ તો કુલિંગ ટાવર જે છે એ કુલિંગ ટાવરમાં બહારની હવા એટલે કે ફ્રેશ એર ચારે બાજુથી દાખલ થાય છે અને આ જે હવા છે એ હવા રેફ્રિજરેન્ટની એટલે કે પાણીની ઉષ્માનું શોષણ કરી અને ઉપરની તરફ ચાલી જાય છે તો એર ઇનલેટ દ્વારા કુલિંગ ટાવરમાં બહારની ફ્રેશ એર એન્ટર થાય છે અને પાણીમાંથી એ ઉષ્માનું શોષણ કરી અને ઉપરની તરફ જાય છે એટલે કે એર ઇનલેટ છે એ હવાને પ્રવેશવા દેવા માટેનો એક માર્ગ છે ત્યાર પછી ત્રીજો અગત્યનો મુદ્દો છે લોઅર્સ તો લોઅર્સ જે છે એ હવાને એક સમાન રીતે દાખલ થવામાં અને સ્પ્રે થયેલું જે પાણી છે એ વેગને કારણે કુલિંગ ટાવરની બહાર ન નીકળી જાય અથવા તો કુલિંગ ટાવરની બહાર ચાલ્યું ન જાય એના માટે ઢળતા પાટિયા જેવી રચના ધરાવે છે એટલે સ્પ્રે નૂઝલ દ્વારા જે પાણી સ્પ્રે થતું હોય એ પાણી લોર્સ ઉપર અથડાય અને લોઅર્સનો જે સ્લોપ છે એ કુલિંગ ટાવરના બેઝિન તરફ આપેલો હોય એટલે એ બેઝિનને કારણે એ પાણી બેઝિનમાં પડે અને પાણીની શક્ય એટલી ઘટ ઓછી પડે એટલા માટે લોર્સની રચના કરવામાં આવેલી હોય છે ત્યાર પછીનું છે નોઝલ્સ તો કન્ડેન્સરમાંથી જે હોટ વોટર એટલે કે ગરમ પાણી કુલિંગ ટાવરમાં પ્રવેશે છે તો એ ગરમ પાણી હેડર દ્વારા પ્રવેશે છે અને હેડરની ચારે બાજુએ નાની નાની પાઇપો લગાવી અને સ્પ્રે નુઝલો ફિટ કરવામાં આવેલી હોય છે એટલે આવી અસંખ્ય સ્પ્રે નુઝલો હોય છે તો આ જે હોટ વોટર એટલે કે ગરમ પાણી છે એ સ્પ્રેઝોલ ઉપરથી સ્પ્રે થાય છે અને સ્પ્રે થવાને કારણે એ ગરમ પાણીનું અસંખ્ય નાના નાના બિંદુઓમાં વિભાજન થાય છે અને એ પાણી છે એ બેઝિનમાં નીચે પડે છે અને આ જ પ્રક્રિયા દરમિયાન ફ્રેશ એર જે છે એ ફ્રેશ એર કુલિંગ ટાવરના નીચેની તરફથી દાખલ થઈ અને ગરમ થઈ અને ઉપરની તરફ જાય છે એટલે એનો અર્થ એ થયો કે ગરમ પાણીના અસંખ્ય બિંદુઓ નીચેની તરફ ગતિ કરે છે અને ઠંડી હવા છે એ નીચેની તરફથી ઉપરની તરફ ગતિ કરે છે એટલે આ રીતે કાઉન્ટર ફ્લોના નિયમ દ્વારા આ બંને વચ્ચે ઉષ્માની આપલે થાય છે અને રેફ્રિજરે પાણી છે એ ઠંડુ થઈ અને બેઝિનમાં એકઠું થાય છે ત્યાર પછીનો જે અગત્યનો મુદ્દો છે તે ફેન્સ તો નેચરલ ડ્રાફ્ટ જો કુલિંગ ટાવર હોય તો એમાં ફેનનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ મિકેનિકલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર હોય તો એમાં ફેનનો ઉપયોગ કરવામાં આવે છે તો મિકેનિકલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર છે એમાં ફેન છે એ ફેન કુલિંગ ટાવરની ઉપર અથવા તો કુલિંગ ટાવરની સાઈડમાં ગોઠવી શકાય છે તો એ જે રચના છે એ રચનામાં ફેન વાતાવરણની જે હવા છે એ હવાને કુલિંગ ટાવરમાં શક કરે છે અને એ શક થયેલી હવા છે એ ગરમ પાણી જે સ્પ્રે થતું હોય એના ઉપરથી પસાર કરી અને એ ગરમ હવાને નિકાલ કરે છે એટલે ફેન છે એ ફોર્સથી હવાનું સર્ક્યુલેશન કરવામાં મદદરૂપ થાય છે ત્યાર પછીનો જે છે એ ફ્લોટ વાલ્વ તો કન્ડેન્સર જે છે એ કન્ડેન્સરમાં હવાને કારણે અને તદઉપરાંત પાણી બાષ્પીભવન થાય એને કારણે થોડા ઘણા અંશે પાણીની ઘટ પડતી રહેતી હોય છે તો એ જે પાણીની ઘટ છે એ પાણીની ઘટ વોટર મેકઅપ વાલ્વ દ્વારા પૂરી કરવામાં આવે છે જ્યારે બહારની હવાનો વેગ વધુ હોય ત્યારે સ્પ્રે થતું પાણી છે એ સ્પ્રે થયેલું પાણી વધુ વેગને કારણે વાતાવરણમાં ચાલ્યું જાય છે તદઉપરાંત એ પાણી છે એ પાણી ગરમ હોવાને કારણે એની જે વેપર છે એ વેપર પણ વાતાવરણમાં ચાલી જાય છે તો આ રીતે સતત પાણીની ક્રમશઃ ઘટ પડતી રહે છે અને એ ઘટને કારણે કુલિંગ ટાવરના બેઝિનમાં પાણીનું લેવલ ઓછું થતું જાય છે તો આ લેવલ ઓછું ન થાય એ હેતુ માટે ફ્લોટ ફ્લોટવાલનો ઉપયોગ કરવામાં આવે છે જો કુલિંગ ટાવરમાં પાણીનું લેવલ નીચું જાય તો ફ્લોટ ફ્લોટવાલના છેડે લગાવેલ બોલ નીચો જાય છે અને એ બોલ નીચે જવાને કારણે ફ્લોટ ફ્લોટવાલ ઓપન થાય છે અને એ ફ્લોટ વાલ ઓપન થવાથી વોટર મેકઅપ લાઇન ચાલુ થાય છે અને કુલિંગ ટાવરમાં પાણી પ્રવેશે છે જેમ જેમ કુલિંગ ટાવરમાં પાણી પ્રવેશતું જાય એમ એમ કુલિંગ ટાવરના બેઝિનમાં પાણીની સપાટી ઉપર આવતી જાય અને ઉપર આવતી જાય એટલે પાણીની સપાટી વધતી જવા જતી હોવાને કારણે ફ્લોટ ફ્લોટવાલ ધીમે ધીમે ઊંચકાય છે અને ફ્લોટ વોલ ઉંચકાવાથી પોતાની નિયત પોઝિશનમાં આવી જાય ત્યારે વોટર મેકઅપ વાલ છે એ બંધ થાય છે અને નવું પાણી આવતું બંધ થાય છે ત્યાર પછીનો જે મુદ્દો છે એ ઓવરફ્લો તો સંજોગો વસાદ જો વાલ ખરાબ થઈ ગયેલ હોય તો એને કારણે વોટર મેકઅપ લાઇન દ્વારા કુલિંગ ટાવરમાં જો સતત પાણી અંદર પ્રવેશ્યા કરે તો એક સમય એવો આવે છે કે કુલિંગ ટાવર પાણીથી ભરાઈ જાય તો એ ભરાઈ અને એ પાણી આજુબાજુ ફેલાય અને આજુબાજુ ફેલાવાને કારણે ત્યાં ગંદકી થાય તો આવું ન થાય એટલા માટે નિશ્ચિત લેવલથી વધારે જો પાણીનું લેવલ થાય તો એ લેવલનું જે પાણી છે એ પાણી છે એ ઓવરફ્લો દ્વારા બહાર નીકળે એટલે કે ઓવરફ્લો છે એ વધારાના પાણીનો નિકાલ કરવા માટેનું સાધન છે ત્યાર પછી આવે છે પેકિંગ અથવા તો ફિલ અથવા તો બફેલ્સ તો હવાની સાથે પાણીના બિંદુનો જે સંપર્ક એરિયા છે એ વધારવા માટે પેકિંગ અથવા તો ફિલ અથવા તો બફેલ્સનો ઉપયોગ કરવામાં આવે છે તો આ જે છે એ કોમ્પોનન્ટ્સ ઓફ કુલિંગ ટાવર એટલે કે કુલિંગ ટાવરના અગત્યના ભાગો અને ત્યાર પછીનો છે બેઝિન એટલે કે ગરમ થયેલું જે પાણી છે એ ગરમ થયેલું પાણી કુલિંગ ટાવરના ઉપરના પોર્શન ઉપરથી સ્પ્રે થાય છે અને ક્રમશઃ ઠંડુ થઈ અને બેઝિનમાં એટલે કે નીચેની તરફ એકઠું થાય છે તો ઠંડા પાણીનો સંગ્રહ કરતું જે સાધન છે એને આપણે બેઝિન કહીએ છીએ આ બેઝિનમાં ઠંડુ થયેલું પાણી સ્ટોર કરવામાં આવે છે અને ડ્રેન એટલે કે જ્યારે કુલિંગ ટાવરને સર્વિસ કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે કુલિંગ ટાવરમાં જે કંઈ પાણી ભરેલું છે એ પાણીનો નિકાલ કરવા માટે ડ્રેનનો ઉપયોગ કરવામાં આવે અને ડ્રેન પાઇપ છે એના છેડે વાલ આપેલો હોય એટલે એ વાલને ઓપન કરીએ એટલે કુલિંગ ટાવરમાં જે કોઈ પાણી છે એ પાણી સતત ડ્રેન થઈ જાય અને એમ કરવાથી કુલિંગ ટાવર ખાલી થઈ જાય અને એનું જે સર્વિસિંગ છે એ સર્વિસિંગ કરવામાં સરળતા રહે એટલા માટે ડ્રેન વાલનો ઉપયોગ કરવામાં આવે છે હવે જોઈએ ટાઈપ્સ ઓફ કુલિંગ ટાવર એટલે કે કુલિંગ ટાવરના પ્રકાર તો કુલિંગ ટાવર જે છે એ કુલિંગ ટાવરના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે પહેલો પ્રકાર છે એ નેચરલ ડ્રાફ્ટ કૂલિંગ ટાવર અને બીજો પ્રકાર છે એ મિકેનિકલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર તો નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવરમાં માત્ર ને માત્ર કુદરતી હવાના વહન દ્વારા કાર્ય કરવામાં આવે છે જ્યારે મિકેનિકલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર છે ત્યાં હવાનો તો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ કુદરતી નહીં પરંતુ પ્રેરિત હવાનો ઉપયોગ કરવામાં આવે છે તો એનો અર્થ એ થયો કે જે કુલિંગ ટાવર કુદરતી હવાના વહન દ્વારા કાર્ય કરતા હોય એ કુલિંગ ટાવરને નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર તરીકે ઓળખવામાં આવે છે અને જે કુલિંગ ટાવર પ્રેરિત એટલે કે ફોસ્ડ એરથી કાર્ય કરતા હોય તેવા કુલિંગ ટાવરને મિકેનિકલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર તરીકે ઓળખવામાં આવે છે નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર છે એનો જે પ્રકાર છે તે સ્પ્રે ફિલ કુલિંગ ટાવર તરીકે ઓળખવામાં આવે છે અને મિકેનિકલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર છે એના બે પેટા પ્રકાર પાડવામાં આવે છે એક ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કુલિંગ ટાવર અને બીજું ફોસ્ટ ડ્રાફ્ટ કુલિંગ ટાવર તો આ જે રચના થઈ એના પ્રકારો થયા એ પ્રકારોમાં મિકેનિકલ ડ્રાફ્ટના બે પેટા પ્રકાર જે છે એ બે પેટા પ્રકારમાં ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કુલિંગ ટાવરમાં અને ફોર્સ ડા કુલિંગ ટાવરમાં ફેનની અલગ અલગ ગોઠવણીને કારણે આ બે પ્રકાર પાડવામાં આવેલ છે અને ફેનની ગોઠવણી બંનેમાં કેવી હોય છે એ આપણે હવે પછી જોઈશું તો સૌથી પહેલું સ્પ્રે ફિલ કુલિંગ ટાવર તો સ્પ્રે ફિલ કુલિંગ ટાવર માત્ર ને માત્ર કુદરતી હવાના વહન દ્વારા કાર્ય કરે છે સ્પ્રે નૂઝલ છે એ સ્પ્રે નૂઝલ દ્વારા ગરમ પાણી છે એને સ્પ્રે કરવામાં આવે છે અને એ સ્પ્રે થયેલું પાણી છે એ પાણી નીચે પડે છે અને કુલિંગ ટાવર છે એ કુલિંગ ટાવરની સાઈડ રચના જે કરેલી છે લોઅર્સ તો એ લોઅર્સમાંથી બહારની ફ્રેશ એર છે એ અંદર દાખલ થાય છે તો ગરમ પાણી ઉપરથી નીચેની તરફ પડતું હોય છે અને બહારની ફ્રેશ એર જે છે એ ઉપરની તરફ જતી હોય છે એટલે બંનેનો માર્ગ છે એ વિરુદ્ધ છે અને એ વિરુદ્ધ માર્ગથી બંને વચ્ચે ઉષ્માની આપલે થાય છે એટલે કે કન્ડેન્સર જે છે એ કન્ડેન્સરે જે ગરમ થયેલું પાણી છે એ પાણી કુલિંગ ટાવરના ઉપરના ભાગેથી પ્રવેશે છે અને એ ઉપરના ભાગે સ્પ્રે થાય છે અને સ્પ્રે થયેલું પાણી નીચેની તરફ પડે છે અને લોવર્સ જે છે એ લોર્સમાંથી હવા ઉપરની તરફ વહે છે તો આ રીતે બંને વચ્ચે ઉષ્મા વિનિમય થાય છે તો આ જે રચના થઈ એ સ્પ્રે ફિલ કુલિંગ ટાવરની એના ફાયદાઓ જોઈએ કે કુદરતી હવાના વહન દ્વારા જે કન્ડેન્સર કાર્ય કરતા હોય છે એટલે કે કુલિંગ ટાવર તો એ કુલિંગ ટાવરના મુખ્ય ફાયદાઓ કયા કયા છે સ્પ્રે કુલિંગ ટાવરના મુખ્ય ફાયદાઓમાં પહેલો ફાયદો કે આ જે કન્ડેન્સ કુલિંગ ટાવર છે એ કુલિંગ ટાવરમાં કોઈપણ મિકેનિકલ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી માત્ર ને માત્ર સ્પ્રે નોઝલો છે એ પાણીને સ્પ્રે કરે છે એટલે મિકેનિકલ પાર્ટ્સ ન હોવાને કારણે એનું મેન્ટેનન્સ ખૂબ જ ઓછું રહે છે અને એની આયુષ્ય પણ સારું રહે છે ત્યાર પછી બીજો જે ટોપિક છે લાંબા સમય સુધી એનું ઓપરેશન શક્ય બને છે કારણ કે કોઈ મૂવિંગ પાર્ટ્સ ન હોવાને કારણે એ કુલિંગ ટાવર છે એ બગડતો નથી અને લાંબા સમય સુધી સતત કાર્યરત રહે છે ત્રીજું છે અવાજનું પ્રમાણ ઓછું કારણ કે ગતિ કરતાં કોઈ ભાગો હોતા નથી અને એને કારણે એ જે કુલિંગ ટાવર છે એનું ઓપરેશન છે એ સાયલેન્ટ એટલે કે શાંત રહે છે ફેન ન વપરાતો હોવાથી પાવર કોસ્ટ ઓછી એટલે કે કુલિંગ ટાવર છે એમાં કોઈ મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરતા નથી અને એ ન વાપરવાને કારણે એનો જે પાવરનો વ્યય છે એ થતો નથી એટલે કે આ પ્રકારના કુલિંગ ટાવર છે એની પાવર કોસ્ટ ખૂબ જ ઓછી છે અને અગાઉ કહ્યું તેમ કે કોઈ મિકેનિકલ પાર્ટ્સ પણ ન વપરાતા હોવાને કારણે આ કુલિંગ ટાવર છે એમાં મિકેનિકલ ફેલ્યોર પણ બહુ ઓછું થાય છે અને હવાનું રીસર્ક્યુલેશન થતું નથી એટલે કે હવા એક વખત ફ્રેશ એર અંદર દાખલ થઈ તો એ જે હવા છે એ ગરમ થઈ અને બહાર ચાલી ગઈ તો એ હવાના રીસર્ક્યુલેશનનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને તદ્દન સાદી અને સરળ રચના ધરાવતું હોવાથી એની ઓપરેટિંગ કોસ્ટ જે છે એ પણ ખૂબ જ ઓછી છે તો આ વાત થઈ સ્પ્રે સ્પ્રેડ કુલિંગ ટાવરની અને એના ફાયદાઓની ત્યાર પછી એના ગેરફાયદાઓ જોઈએ તો ગેરફાયદાઓમાં સૌથી પહેલું કે ટાવરને ઘણી ઊંચાઈએ મૂકવો પડે છે એટલે કહેવાનો અર્થ એ કે માત્ર કુદરતી હવાના વહન દ્વારા આ કુલિંગ ટાવર કાર્ય કરતો હોવાથી હવાની અવર જવર જ્યાં વધુ રહેતી હોય એટલે કે હાઈટ ઉપર કુલિંગ ટાવરને ઇન્સ્ટોલ કરવો પડે છે એટલે વધારે હાઈટ જે છે એ વધારે હાઈટ ઉપર આ કુલિંગ ટાવરને ઇન્સ્ટોલ કરાતો હોવાથી એને આપણે એક ડ્રોબેક ગણી શકાય કારણ કે જેટલી ઊંચાઈ પર કુલિંગ ટાવર હોય તો એટલી ઊંચાઈ પર ગરમ પાણીને પહોંચાડવું પડે અને ઠંડુ પાણી છે એને પણ નીચે લાવવું પડે બીજું છે શરૂઆતની કિંમત વધુ કારણ કે હાઈટ ઉપર લઈ જવાથી પાઇપિંગ વર્ક પણ ખૂબ લાંબુ કરવું પડે છે એટલે ઇનિશિયલ જે કોસ્ટ છે એ શરૂઆતની કોસ્ટ આ પ્રકારના કુલિંગ ટાવરમાં વધારે રહે છે ત્યાર પછી કુલિંગ ટાવર જે છે એ વધારે હાઈટ ઉપર હોવાને કારણે પાઇપિંગ અને એ બધો ખર્ચ છે એ વધવાથી એને જે પમ્પિંગ કોસ્ટ છે એ પમ્પિંગ કોસ્ટ પણ વધે છે કારણ કે જેમ વધુ ઊંચાઈ ઉપર આપણે પાણીને પહોંચાડવું હોય તો વધારે હોર્સ પાવરના કન્ડેન્સર વોટર પંપનો ઉપયોગ કરવામાં આવે અને આ વધારે હોર્સ પાવરના કન્ડેન્સર વોટર પંપ છે એ પંપ પાવરનું કન્જપ્શન વધારે કરે અને એટલે પમ્પિંગ કોસ્ટ સરવાળે વધે છે ત્યાર પછી પવનની દિશા અને ગતિ મુજબ ઉષ્ણતામાનમાં વધઘટ થાય છે તો હાઈટ ઉપર પવનની ગતિ પણ જુદી જુદી હોય છે અને વાતાવરણનું તાપમાન પણ જુદું જુદું હોય છે તો એને કારણે પણ ઉષ્ણતામાનમાં સતત વધઘટ થતી રહે છે ત્યાર પછી ઉપર જે છત છે એ છત ઉપર એને મૂકવા માટેની સ્પેસિફાઈડ એટલે કે ખાસ જગ્યા જોઈએ છે અને એ ખાસ જગ્યામાં જ એને ઇન્સ્ટોલ કરવો પડે છે ત્યાર પછીનો ટૉપિક છે અસરકારકતા એટલે કે માત્ર કુદરતી હવાના વહન દ્વારા ઓપરેટ થતાં હોવાથી એની અસરકારકતા જે છે એ મિકેનિકલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર કરતાં પ્રમાણમાં ઓછી છે અને પાણીના ઉષ્ણતામાનમાં મોટો ઘટાડો શક્ય નથી અને આ જે છે એ એના મુખ્ય ગેરફાયદાઓ થયા તો સ્પ્રેફીલ્ડ કૂલિંગ ટાવર જે છે એના ફાયદાઓ કયા અને ગેરફાયદાઓ કયા એના વિશે આપણે અભ્યાસ કર્યો ત્યાર પછી મિકેનિકલ ડ્રાફ્ટ કૂલિંગ ટાવર છે એના બે પ્રકારો આપણે જોયા કે એક ઇન્ડ્યુસ ડ્રાફ કુલિંગ ટાવર અને બીજું ફોર્સ ડ્રાફ કુલિંગ ટાવર તો પહેલો જે પ્રકાર છે એને આપણે ઇન્ડ્યુસ ડ્રાફ કહીએ છીએ અને બીજું છે એને ફોર્સ ડ્રાફ કહીએ છીએ તો ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કુલિંગ ટાવરની રચના કેવી હોય છે તે આપણે જોઈએ ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કુલિંગ ટાવરમાં જે ફેન વાપરવામાં આવેલ હોય છે એ ફેન કુલિંગ ટાવરના ટોપ ભાગ ઉપર ગોઠવેલો હોય છે અને જે કુલિંગ ટાવરમાં ફેન કુલિંગ ટાવરના ઉપરના ભાગે ગોઠવેલ હોય તેવા કુલિંગ ટાવરને આપણે ઇન્ડ્યુસ ડાફ કુલિંગ ટાવર તરીકે ઓળખીએ છીએ તો આ કુલિંગ ટાવરની રચનામાં સૌથી નીચેના ભાગે વોટર કલેક્ટિંગ બેઝિન આપેલ છે તો આ જે બેઝિન છે એ ઠંડા થયેલા પાણીનો સંગ્રહ કરે છે ઠંડુ થયેલું પાણી છે એ પંપ દ્વારા એટલે કે કન્ડેન્સર વોટર પંપ દ્વારા સક કરી અને કન્ડેન્સરમાં મોકલવામાં આવે છે અને કન્ડેન્સરમાં આ પાણી છે એ સર્ક્યુલેટ થઈ અને રેફ્રિજરેટની ઉષ્માનું શોષણ કરી અને ગરમ થઈ અને કન્ડેન્સરના ઉપરના ભાગે પ્રવેશે છે તો આ જે ગરમ પાણી છે એ ઉપરના ભાગેથી સ્પ્રે નૂઝલમાંથી પસાર થાય છે અને સ્પ્રે નોઝલમાંથી પસાર થયા પછી એ પાણીનું સ્પ્રે થાય છે અને સ્પ્રે થવાને કારણે પાણીનું અસંખ્ય નાના નાના બિંદુઓમાં વિભાજન થાય છે અને એ પાણી બેઝિનમાં નીચે પડે છે સાઈડમાં જે રચના કરેલી છે તો એ જે લોઅર્સ છે એ લોઅર્સમાંથી બહારની ફ્રેશ એર શક થાય છે અને એ જે શક થયેલી હવા છે એ ઉપરની તરફ ગતિ કરે છે ઉપર જે ફેન આપેલો છે એ ફેન બહારની ફ્રેશ એરને શક કરે છે અને પાણીનું ઉષ્ણતામાન જે છે એનું કરી અને ગરમ થઈને હવાને ઉપર ધકેલે છે એટલે ઇન્ડ્યુસ ડાફ કુલિંગ ટાવરમાં ફ્રેશ એર જે છે એ ફ્રેશ એર બહારથી નીચેની તરફથી દાખલ થાય છે અને ઉપરની તરફ બહાર નીકળી જાય છે તો આ રીતે આ ઇન્ડ્યુસ ડાફ કુલિંગ ટાવર કાર્ય કરે છે આપણે એના લાભ અને ગેરલાભો કયા છે એ જોઈએ તો આપણે આગળ કહ્યું એમ ઇન્ડ્યુસ ડાફ કુલિંગ ટાવર જે છે એ ડાફ કુલિંગ ટાવરના લાભો કયા અને ગેરલાભો કયા તો એના લાભો વિશે આપણે પહેલાં ચર્ચા કરીએ તો પાણીનો ક્લોઝડ કંટ્રોલ શક્ય છે એટલે કે આ પ્રકારનું જે કુલિંગ ટાવર છે એ કુલિંગ ટાવર એક બંધ આવરણ ધરાવે છે અને આ બંધ આવરણને કારણે પાણીનો ક્લોઝ કંટ્રોલ શક્ય બને છે બીજું છે ઓછો પંપિંગ હેડ કારણ કે હવાનો વેગ છે એ પંખા દ્વારા પ્રાપ્ત કરી શકાતો હોવાથી આ કુલિંગ ટાવરને હાઈટ ઉપર મૂકવાની જરૂર રહેતી નથી એટલે એનો અર્થ એ થયો કે વોટર કૂલ કન્ડેન્સર છે એની તદ્દન નજીક પણ આ કન્ડેન્સરને ઇન્સ્ટોલ કરી શકાય છે વોટર કૂલ કન્ડેન્સરની નજીક જ આ કુલિંગ ટાવરને ઇન્સ્ટોલ કરી શકાય છે એટલે પમ્પિંગ હેડ જે છે એ પમ્પિંગ હેડ ઘટે છે અને હાઇટ ઉપર ન ગોઠવો અને પ્લેન જગ્યા પર પણ કુલિંગ ટાવરને ગોઠવી શકાતો હોવાથી પમ્પિંગ હેડ ઓછો થાય છે ફૅનને કારણે આ જે કુલિંગ ટાવર છે એ કુલિંગ ટાવરની સાઈઝ જે છે એ ખૂબ જ કોમ્પેક હોય છે એટલે કે ખૂબ જ નાની સાઇઝનો કુલિંગ ટાવર હોય છે ત્યાર પછી હવા જે છે એ હવા ફેન દ્વારા પ્રાપ્ત કરી શકાતી હોવાથી જ્યાં કુદરતી એવા પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય એવી જગ્યાએ એને આપણે ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાત રહેતી નથી એટલે કે કુલિંગ ટાવર જ્યાં ઇન્સ્ટોલ કરવાનો હોય ત્યાં લોકેશનની અગત્યતા એ એટલું બધું અગત્યનું પરિબળ નથી આપણે અનુકૂળતા મુજબ એને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ ત્યાર પછી મોટી રેન્જ અને સારી કાર્યક્ષમતા એટલે કે આ જે કુલિંગ ટાવર છે એ વિશાળ રેન્જમાં ઉપલબ્ધ હોય છે અને એની કાર્યક્ષમતા છે એ નેચરલ જે છે હવા દ્વારા જે કાર્ય કરતા કુલિંગ ટાવરો છે એની સરખામણીમાં ખૂબ જ વધારે છે અને પવનની દિશા અને ગતિ આ કુલિંગ ટાવર પર અસર કરી શકતા નથી કારણ કે પવનની ગતિ જે છે એ પવનની ગતિ આના ઉપર બહુ અસર કરતી નથી ફેન જે છે એ ફેનની મદદથી જ બહારની ફ્રેશ એરને શક કરવામાં આવે છે અને ત્યાર પછી એને ડિસ્ચાર્જ કરવામાં આવે છે તો આ થયા ઇન્ડ્યુઝાફ કુલિંગ ટાવરના ફાયદા હવે એની સામે એના ગેરફાયદાઓ કયા કયા છે એના વિશે આપણે જોઈએ તો પ્રથમ છે વાઇબ્રેશન વધુ કારણ કે ફેનનો ઉપયોગ થતો હોવાને કારણે ફેન જે છે એ ફેન ઇલેક્ટ્રિક મોટર દ્વારા ઓપરેટ કરવામાં આવે છે અને આ ઇલેક્ટ્રિક મોટર છે એ મોટર અને તદઉપરાંત ફેનની બ્લેડ એના પોતાના મોશનને કારણે આ કુલિંગ ટાવરમાં થોડા ઘણા અંશે વાઇબ્રેશન રહે છે ત્યાર પછી ફેન મોટરનો ઉપયોગ થતો હોવાથી પાવર કન્જપ્શન જે છે એ જરા વધે છે ત્યાર પછી વધારે પડતા ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ભાગોને કારણે એનું ફેલ્યોર જે છે એટલે કે મિકેનિકલ ફેલ્યોર એ પણ વધુ રહે છે તદઉપરાંત તેનું મેન્ટેનન્સ અને તેની ઓપરેટિંગ કોસ્ટ આ પણ થોડી પ્રમાણમાં વધારે રહે છે કુલિંગ ટાવરની જે નોઝલ છે એ એ નોઝલ તરફ પહોંચવું એ પણ થોડું અઘરું છે અને કુલિંગ ટાવરમાં જ્યારે પાણી સ્પ્રે થતો હોય ત્યારે સમય જતાં એમ માનો કે એની અંદર પાણીનો સ્કેલ જામે છે અને એ સ્કેલ જામવાથી નોઝલને સાફ કરવાની જરૂરિયાત ઊભી થાય છે અને દરેક નોઝલો છે એ એનું મેન્ટેનન્સ પણ હાઈટ ઉપર હોવાને કારણે નોઝલ સુધી પહોંચવું એ પણ થોડું અઘરું છે અને ત્યાર પછીનો મુદ્દો છે હવાની વધુ ગતિને કારણે ધૂળ તથા કચરો આવવાની શક્યતા વધુ રહે છે હવાની જો ગતિ વધારે હોય તો એની સાથે ઉડતી જે ધૂળ છે અને બારીક જે કચરો છે એ કચરો પણ આ ક્લુઇન ટાવરના બેઝિનમાં એકઠો થાય છે અને એને કારણે અમારું કે પાણી થોડું દૂષિત થાય છે ફેન અને ફેન મોટર ગરમ ભેજવાળી હવાથી અસર પામે છે તો કુલિંગ ટાવરની રચના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ગરમ હવા અને ભેજવાળી હવા એ ફેન ઉપરની તરફ ધકેલે છે અને ઉપરની તરફ મોટર અને એની બ્લેડો આવેલી હોય છે તો આ બ્લેડો અને મોટર ઉપરથી સતત ગરમ અને ભેજવાળી હવા પસાર થતી રહેતી હોવાને કારણે આ જે કુલિંગ ટાવર છે એ કુલિંગ ટાવરની ફેન મોટર છે એ ફેન મોટરને લાંબા ગાળે અસર થાય છે તો આ થયા ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કુલિંગ ટાવરના ફાયદાઓ અને ગેરફાયદાઓ ત્યાર પછીનો જે મુદ્દો છે એ ફોર્સ ડ્રાફ્ટ કુલિંગ ટાવર તો આપણે જેમ જોયું કે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કુલિંગ ટાવર છે એમાં પંખાનું લોકેશન છે એ કૂલિંગ ટાવરના ટોપ ઉપર એટલે કે કુલિંગ ટાવરના ઉપરના ભાગે ગોઠવેલું હોય છે તો જે કૂલિંગ ટાવરમાં ફેનનું સ્થાન કુલિંગ ટાવરના સૌથી ઉપરના ભાગે હોય એવા પંખાઓને એવા કુલિંગ ટાવરોને આપણે ઇન્ડ્યુસ ડાફ કુલિંગ ટાવર તરીકે ઓળખીએ છીએ અને ત્યાર પછી બીજા જે પંખાની રચના છે એમાં સાઈડમાં જે કુલિંગ ટાવરમાં પંખાની રચના કરેલી હોય તો એ પ્રકારના જે કુલિંગ ટાવર છે તેને આપણે ફોર્સ્ટ ડ્રાફ્ટ કુલિંગ ટાવર તરીકે ઓળખીએ છીએ એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ કે ઇન્ડ્યુસ ડાફ કુલિંગ ટાવરમાં ફેન કુલિંગ ટાવરના ટોપ પોઝિશન ઉપર હોય અને ફોર્સ ડાફ કુલિંગ ટાવરમાં ફેન છે એ કુલિંગ ટાવરની સાઈડની પોઝિશન પર ગોઠવેલા હોય છે તો ફોર્સ ડાફ કુલિંગ ટાવર છે એની રચના તેનો કાર્ય અને એના ઉપયોગો છે એ શ્રી રસણિયા સાહેબ આપને સમજાવશે તો આપણે સમજીએ મિત્રો આપણે અત્યાર સુધી બે ટાઈપના કુલિંગ ટાવર્સ જોઈ લીધા મુખ્યત્વે જે બે પ્રકાર હતા કુલિંગ ટાવર્સના એમાંથી મિકેનિકલ ડ્રાફ્ટ અને નેચરલ ડ્રાફ્ટ તો એમાંથી મિકેનિકલ ડ્રાફ્ટનો એક પ્રકાર જે ઇન્ડ્યુઝ ડ્રાફ્ટ કુલિંગ ટાવર હતો એ આપણને શ્રી ઘનશ્યામભાઈ પટેલે સમજાવ્યો હવે આપણે આગળ વધીશું ફોર્સ ડ્રાફ્ટ કુલિંગ ટાવર તરફ તો ફોર્સ ડ્રાફ્ટ કુલિંગ ટાવર એનું નામ જ બતાડે છે કે એ થી એરને અંદર ધકેલી રહ્યું છે ફોર્સ ડ્રાફ્ટ એટલે કે ફોર્સથી એરને અંદર ધક્કો મારવામાં આવે છે અને જે પાણીની સાથે સંપર્ક એરિયા છે એ એરનો ફોર્સથી વધારવામાં આવે છે તો આપણે આકૃતિમાં જોઈએ છીએ એ પ્રમાણે ફેન જે છે એને નીચે બેઝ ઉપર ફિટ કરવામાં આવેલો છે આ બેઝ ઉપર ફિટ કરેલા ફેન દ્વારા બહારની હવા ખેંચવામાં આવે છે ફેન મુખ્યત્વે પ્ર અથવા તો અક્ષેલ ટાઈપના ફેનનો યુઝ થાય છે તો આ ફેન બહારના વાતાવરણની ઠંડી હવાને શક કરીને કુલિંગ ટાવરની અંદર મોકલે છે અંદરની તરફ ઉપરની તરફથી પસાર થતાં પાણીના બિંદુઓ અને બહારની હવા બંનેનો ક્રોસ ફ્લો એકબીજાની જોડે ઉષ્મા વિનિમય કરે છે અને કન્ડેન્સર તરફથી આવતું જે ગરમ પાણી છે એ સ્પ્રેનોઝલમાં થઈને ફિલ્સ ઉપર પડે છે ફિલ્સ અને બેફલ્સ જે આપણને સરે સમજાવ્યું એ પ્રમાણે સંપર્ક એરિયા વધારવાનું કામ કરે છે ફિલ્સ એક પ્રકારના મટીરિયલ છે જે ફ્લેટ સપાટી ધરાવે છે અથવા સ્ટેપડ સપાટી ધરાવે છે તો એની ઉપર પાણીના બિંદુઓ પડવાથી પાણીનો સંપર્ક એરિયા વધી જાય છે હવાની સાથે અને પાણી ફેલાઈ જાય છે આ ફેલાયેલા પાણીના બિંદુ સ્વરૂપે થઈને નીચે પડે છે જ્યારે બહારની જે ઠંડી હવા છે એ પંખા દ્વારા ઉપરની તરફ મોકલવામાં આવે છે ઉપરની તરફ સૌથી ઉપર આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ડ્રિફ્ટ એલિમિનેટર મૂકેલા છે હવે જેમ આપણે બહારથી ફોર્સથી હવા ધકેલી રહ્યા છીએ તો જે પાણીના બિંદુઓ ઉપરથી નીચેની તરફ આવી રહ્યા છે એ હવાની ગતિની સાથોસાથ ઉપરની તરફ ફેંકાશે તો જો ઉપર આપણે ડ્રિફ્ટ એલિમિનેટર ના મૂક્યા હોય તો પાણી જે છે એ હવાની સાથે ખેંચાઈને બહારની હવામાં જતું રહે છે આ પરિસ્થિતિ ન બને એ માટે આપણે ડ્રિફ્ટ એલિમિનેટરનો ઉપયોગ કર્યો છે તો બહારની જે હવા છે એ પાણીના બિંદુઓને ઉપર ડ્રિફ્ટ એલિમિનેટર ઉપર રોકી લે છે અને ત્યાંથી ફરી પાછા બિંદુ સ્વરૂપે પાણી નીચે બેઝિનમાં પરત આવી જાય છે તો આપણને પાણીનો શોર્ટેજ ઓછી પડે છે જે પાણીનો વ્યય છે એ આપણે ડ્રિફ્ટ એલિમિનેટર દ્વારા ઘટાડી દીધો ત્યારબાદ છે પેકિંગ અને ફિલ્સ પેકિંગ અને ફિલ્સ આપણને સંપર્ક એરિયા જે હવા સાથેનું પાણીનો સંપર્ક છે એ વધારવા માટે ઉપયોગી છે ત્યારબાદ નીચે મેકઅપ વોટર કનેક્શન આપેલું છે જે પાણી ઇવેપોરેશન દ્વારા કુલિંગ ટાવરમાંથી ઓછું થઈ ગયું છે તેને આપણે મેકઅપ વોટર દ્વારા ફ્લોટ વાલની મદદથી એડ કરીશું સાઈડમાં આપણે ઓવરફ્લો જોઈ રહ્યા છીએ તો જ્યારે પણ મેકઅપ વોટરનો વાલ બગડી ગયો હોય ત્યારે ઓવરફ્લો કનેક્શન દ્વારા વધારાનું પાણી બહાર લઈ લેવામાં આવે છે એ સિવાય ઘણી વખત જ્યારે કુલિંગ ટાવરની અંદર પાણીમાં ભળેલી અશુદ્ધિઓનું કોન્સન્ટ્રેશન ચેક કરવું હોય તો એ સમયે પાણીનું સેમ્પલિંગ લેવા માટે પણ ઓવરફ્લોનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાંથી આપણે પાણીનું સેમ્પલિંગ લઈને એની પીએચ કેટલી છે એમાં દ્રાવ્ય અશુદ્ધિઓ કેટલી છે એમાં પ્રમાણ કે અન્ય અશુદ્ધિઓનું પ્રમાણ કેટલું છે આ બધું આપણે ચકાસી શકીએ છીએ સામાન્ય રીતે સાતથી પીએચ જ્યારે વધે પીએચ સેવનથી વધે ત્યારે આપણે નવું મેકઅપ વોટર ઉમેરીએ છીએ અને એ પીએચને ઘટાડવા પ્રયત્ન કરીએ છીએ નીચે આપણે જોઈ રહ્યા છીએ ડ્રેન કનેક્શન ડ્રેન કનેક્શન દ્વારા પાણી જ્યારે પણ કુલિંગ ટાવરનું સર્વિસિંગ કરવું હોય અથવા મેન્ટેનન્સ કરવા માટે પાણી ખાલી કરવું હોય તો ડ્રેન વાલ આપણે ખોલી દઈએ છીએ અને વધારાનું પાણી ટોટલી આમાંથી બેઝિનમાંથી ખાલી કરી દેવામાં આવે છે નીચે સૌથી નીચે કોલ્ડ વોટર કનેક્શન આપેલું છે જે કન્ડેન્સરની અંદર પાણી મોકલવા માટે વપરાય છે આ જગ્યાએ પંપ મૂકવામાં આવે છે અને કન્ડેન્સર પંપ દ્વારા જે ઠંડુ પાણી છે એ કન્ડેન્સરની અંદર સર્ક્યુલેટ કરવામાં આવે છે ત્યારબાદ ફરીથી ગરમ થયેલું પાણી પરત આવે છે અને સ્વયં સાયકલ ચાલ્યા કરે છે હવે ફોર્સ ડ્રાફ્ટ કુલિંગ ટાવરના ફાયદા કેટલા છે એ જાણીશું તો ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કુલિંગ ટાવરમાં આપણે જોયું કે ફેન ફેન ઉપર મૂકેલો હતો સૌથી પહેલો મુદ્દો આપણે એમાં જોયો કે વાઇબ્રેશન ખૂબ વધુ આવતું હતું તો સાયન્ટિસ્ટોએ કંઈક વિચાર્યું કે હવે આ ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કુલિંગ ટાવર કરતાં કંઈક એડવાન્સ કુલિંગ ટાવર શોધવો પડશે આથી ફોર્સ ડ્રાફ્ટ કુલિંગ ટાવરની શોધ થઈ તો આની અંદર આપણે સૌથી પહેલું કામ શું કર્યું કે ફેનને જે છે ઉપરથી નીચે લઈ લીધો કેમ કે જેમ હાઈટ ઉપર ફેન મૂકેલો હશે એમ નું પ્રમાણ વધતું જાય છે નું પ્રમાણ વધતું જાય છે આ કારણે આપણે ફોર્સ ડ્રાફ્ટની અંદર ફેનને ઉપરથી લઈને નીચે લાવી દીધો છે અને નીચે એને સોલિડ ફાઉન્ડેશન બનાવી દીધું છે જમીનની અંદર એને સોલિડ ફાઉન્ડેશન ના ફાઉન્ડેશન દ્વારા ફિક્સ કરી દેવામાં આવે છે આથી આપણને ફેન વાઇબ્રેશન અને ફેનનો અવાજ આ બંને સમસ્યાઓ નડતી નથી બીજું જે વાઇબ્રેશન ઓછું થઈ જાય છે જેમ આપણે ફેન નીચે લીધો એમ વાઇબ્રેશન ઓછું થઈ ગયું સરળ ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સ ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કુલિંગ ટાવરની અંદર જે ઇનલેટ હતું એ નાનું હતું પ્લસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સુધી પહોંચવું અઘરું હતું વચ્ચે બેફલ્સ આવી રહ્યા હતા આ બધા કારણોસર આપણે નોઝલ્સના ઇન્સ્પેક્શન માટે કે કુલિંગ ટાવરના ઇન્સ્પેક્શન માટે કે ફેનની સર્વિસિંગ માટે ઉપર ચઢવું એ અઘરું થઈ રહ્યું હતું જ્યારે આપણે ફોર્સ ડ્રાફ્ટ કુલિંગ ટાવરમાં ઉપરની તરફ ફેન મૂકેલો નથી આથી ફેનનું ઇન્સ્પેક્શન કરવું હોય મોટર ઇન્સ્પેક્શન કરવું હોય તો આ બધું આપણને સરળ રહે છે સાથોસાથ મેન્ટેનન્સની દ્રષ્ટિએ જોઈએ તો પણ આ કુલિંગ ટાવર આપણને ડ્રાફ્ટ કુલિંગ ટાવર કરતાં સરળ રહે છે ત્યારબાદ છે પંખા માટે સલામત તો આપણે ડ્રાફ્ટ કુલિંગ ટાવરનો એક ગેરફાયદો જાણ્યો કે ગરમ અને ભેજવાળી હવા ફેનની ઉપરથી પસાર થઈ રહી હતી તો ફેન મોટર અને ફેન બ્લેડ જો એની અંદર એની ઉપરથી ગરમ અને ભેજવાળી હવા પસાર થતી રહે તો અમુક સમયાંતર બાદ એ ફેનનું ખવાણ થાય છે મોટરના ઇન્સ્યુલેશનમાં ડિફેક્ટ આવી શકે છે જેના કારણે શોર્ટ સર્કિટ થઈને મોટર બળી જવાનો પણ સંભવ રહે છે તો આ ન થાય એના માટે આપણે ફેનને નીચે લઈ લીધો છે તો એ એક આપણો એડવાન્ટેજ બની ગયો એક ફાયદો બની ગયો ફોર્સ ડ્રાફ્ટ કુલિંગ ટાવર માટે કે ફેન મોટર બહાર આવેલી હોવાથી એની ઉપરથી ગરમ અને ભેજવાળી હવા પસાર થતી નથી સલામત રીતે આપણે ફેન ઓપરેટ કરી શકીએ છીએ ત્યારબાદનો પોઈન્ટ છે કે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કરતાં કાર્યદક્ષતા વધુ મળે છે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કુલિંગ ટાવરની અંદર શું હતું ફેન ઉપર ચ હાઈટ ઉપર લગાડવામાં આવતો હતો તો એ હાઇટના કારણે બહારની જે હવા હતી એ આપણે ખેંચવામાં વધારે તકલીફ પડતી હતી જ્યારે ફોર્સ ડ્રાફ્ટ કુલિંગ ટાવરની અંદર ફેન સૌથી નીચે મૂકવામાં આવેલો હોવાથી બહારની હવા આપણે સારી રીતે શક કરીને અંદર ફેંકી શકીએ છીએ પ્લસ ફોર્સથી હવા ફેંકાઈ રહી હોવાના કારણે આપણને ઉષ્મા વિનિમયનો દર ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કરતાં વધુ પ્રમાણમાં મળે છે હવે જોઈએ ફાયદા છે તો સામે આપણને ગેરફાયદા પણ હશે તો એ વિશે જાણીએ કે ફોરસ્ટ્રફ કુલિંગ ટાવરના ગેરફાયદા શું છે તો સૌથી મોટો ગેરફાયદો હવાનું રીસર્ક્યુલેશન કારણ કે બહારની ઉપરથી જે હોટ અને હ્યુમિડ એર મીન્સ કે ગરમ અને ભેજવાળી હવા જે ઉપરની તરફથી બહાર આવી રહી છે તે પંખો અહીંયાથી ખેંચવાની શક્યતા વધી જાય છે આ એર જે ઉપરથી ગરમવાળી છે ગરમ એર નીકળી રહી છે એ ફેન દ્વારા ખેંચાઈને ફરીથી કુલિંગ ટાવરમાં આવવાની શક્યતા રહે છે જો ગરમ હવાનું જ રીસર્ક્યુલેશન કુલિંગ ટાવરની અંદર થતું રહેશે તો આપણને કુલિંગ ઇફેક્ટ જોઈએ એવી મળી નહીં શકે આ એક એનો સૌથી મોટો ડ્રોબેક છે ત્યારબાદ છે શિયાળામાં પંખા ઉપર બરફ જામી જવાની શક્યતા રહે છે જે પંખો છે એ એની ઉપરથી જ્યારે ભેજવાળી હવા પસાર થઈ રહી હશે પ્લસ કુલિંગ ટાવરની અંદરનું કુલિંગ બંને ભેગું થઈને પંખાની બ્લેડ ઉપર બરફ જામવાની શક્યતા રહે છે ત્યારબાદ છે કે પંખાની સાઇઝ મર્યાદિત રાખવી પડે છે કારણ આપણે જોઈ રહ્યા છીએ કે કેસિંગની અંદર એક સ્લોટ પાડીને કે એક ગેપ બનાવીને આપણે ફેન મૂકેલો છે હવે જો ફેનની સાઇઝ વધારતા જઈશું તો આપણે કેસિંગની જે સ્ટ્રોંગનેસ છે જે મજબૂત કેસિંગ આપણે જોઈએ છે એ નહીં મળી શકે આથી આપણે ફેનની સાઇઝ અમુક નિશ્ચિત સાઇઝ સુધી મર્યાદિત રાખવી પડે છે જો વધુ કુલિંગ કેપેસિટીની જરૂર પડે આપણને તો આપણે એક કરતાં વધુ ફેન લગાડવા પડે છે આથી એક તરફ બીજી તરફ કાં તો ચાર તરફ કાં તો છ તરફ ફેન લગાડીને એમાં કુલિંગ મેળવી શકીએ છીએ પરંતુ આમ કરવાથી આપણને એની ઇનિશિયલ કોસ્ટ જે છે એ વધી જાય છે સાથોસાથ મેન્ટેનન્સની દ્રષ્ટિએ અઘરું પડે છે અને પાવર કન્ઝપ્શનની દ્રષ્ટિએ પણ વધી જાય છે આ થયા ત્રણેય ટાઈપના કુલિંગ ટાવર્સ એના ફાયદા ગેરફાયદા હવે અમુક ટેકનિકલ ટર્મ્સ જે કુલિંગ ટાવરની અંદર મોટાભાગે વાપરવામાં આવે છે અને સામાન્ય લોકો એ ટર્મ્સથી અજાણ હોય છે તો આપણે એ ટર્મ્સને ઓળખીશું સૌથી પહેલું છે રીસર્ક્યુલેશન તો રીસર્ક્યુલેશન એટલે કે ટાવરમાં બહારથી જે દાખલ થતી હવા છે એની સાથે ફ્રેશ હવા જે છે એ બંને મિક્સ થઈ જાય છે કારણ કે ઉપરની તરફથી નીકળતી હવા જ્યારે ફેન ખેંચે છે તો એ ફેનમાં આવતી હવા અને બહારની ફ્રેશ હવા બંને મિક્સ થઈને હવાનું રીસર્ક્યુલેશન થઈ શકે છે ત્યારબાદ બીજી ટર્મ છે ડ્રિફ્ટ કુલિંગ ટાવરની અંદર જે પાણીના બિંદુઓનું સ્પ્રે કરવામાં આવેલો છે એ ફેન દ્વારા લાવવામાં આવે છે અથવા ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન દ્વારા ખેંચવામાં આવતી હોવાની સાથે ઇવેપોરેટ થયા વગરના પાણીના બિંદુઓ ઉપરની તરફ ખેંચાઈ જાય છે તો આ ખેંચાઈ જતા બિંદુઓને ડ્રિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે બ્લો ડાઉન કુલિંગ ટાવરની અંદર બહારથી હવા ઉમેરવામાં આવેલી હોય છે બહારની હવાના કારણે અંદર કુલિંગ ટાવરમાં આપણને અશુદ્ધિઓ કચરો ધૂળ વગેરે અસંખ્ય અશુદ્ધિઓ કુલિંગ ટાવરમાં જમા થતી હોય છે તો આ અશુદ્ધિઓનું કોન્સન્ટ્રેશન ઘટાડવા માટે કુલિંગ ટાવરમાં સમયાંતરે અથવા સતત અમુક પ્રમાણનું પાણી વેસ્ટ થવા દેવામાં આવે છે અમુક પાણીનો નિકાલ સતત કરવામાં આવે છે અથવા તો સમયાંતરે પાણી જૂનું પાણી કાઢી નાખીને નવું પાણી ઉમેરવામાં આવે છે તો આ માટે જે કરવામાં આવે છે એ બ્લો ડાઉન કહેવામાં આવે છે કે બ્લો ડાઉન દ્વારા સતત અથવા સમયાંતરે પાણીનો વ્ય કરીને આપણે પાણીની અશુદ્ધિઓનું કોન્સન્ટ્રેશન ઘટાડી શકીએ છીએ જેથી કુલિંગ ટાવરની નોઝલ્સ એનું પંપ એ બધાનું રક્ષણ કરી શકાય ત્યારબાદની ટર્મ છે મેકઅપ વોટર મેકઅપ વોટર એટલે કે પાણી જેટલો પાણીનો વ્યય થઈ રહ્યો છે ડ્રિફ્ટ દ્વારા બ્લો ડાઉન દ્વારા અથવા ઈ વેપોરેશનના કારણે પાણી જે વ્યય થઈ રહ્યું છે એને સરભર કરવા માટે એ પાણીના ઘટાડાને ઉમેરીને એની અંદર નવું પાણી ઉમેરવાનું એ પ્રક્રિયાને મેકઅપ વોટર કહે છે આ જે પાણી નવું ઉમેરી રહ્યા છે એ પાણી મેકઅપ વોટર તરીકે ઓળખાય છે જેના માટે ફ્લોટવાલ આપણે આગળ જોયું તે માટે ફ્લોટવાલનો ઉપયોગ કરવામાં આવે છે અને જેમ જેમ ફ્લોટવાલ પાણી નીચું જતું જશે પાણીનું સ્તર એમ ફ્લોટ ફ્લોટવોલ નીચેની તરફ ધટતો જશે અને નવું પાણી અંદર ઉમેરવામાં આવે છે અને જેમ પાણીનું લેવલ ઉપર આવતું જશે તેમ તેમ ફ્લોટ ફ્લોટવાલ ઉપર આવે છે અને વાલ બંધ થઈને પાણી બંધ થાય છે આ ફ્લોટ ફ્લોટવોલ દ્વારા જે પાણી ઉમેરવામાં આવે છે તેને આપણે મેકઅપ વોટર તરીકે ઓળખીશું ત્યારબાદ છે રેન્જ રેન્જ એટલે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે કે કુલિંગ ટાવરની અંદરથી બહાર નીકળતું ઠંડુ પાણી અને કુલિંગ ટાવરમાં ઉમેરવામાં આવતું કન્ડેન્સર દ્વારા આવતું ગરમ પાણી એ બંને વચ્ચે આપણને જેટલો ડિફરન્સ મળે છે જે ટેમ્પરેચર ડિફરન્સ મળી રહ્યો છે તેને આપણે કુલિંગ ટાવરની રેન્જ તરીકે ઓળખીશું અહીંયા આપણે એનું એનું સૂત્ર જોઈ રહ્યા છે કે કુલિંગ વોટર ઇનલેટ ટેમ્પરેચર માઇનસ કુલિંગ વોટર આઉટલેટ ટેમ્પરેચર જે બહાર આવી રહ્યું છે કુલિંગ વોટર એનું ટેમ્પરેચર અને કુલિંગ ટાવરમાં અંદર ઉમેરવામાં આવતું ટેમ્પરેચર બંનેના ડિફરન્સને આપણે રેન્જ તરીકે ઓળખીશું આ ટેમ્પરેચર ડિફરન્સ આપણે સેલ્સિયસમાં માપીએ છીએ જેમ કુલિંગ ટા જેમ રેન્જ વધુ મળે રેન્જનો આંક જેમ આપણને વધુ મળે એમ કુલિંગ ટાવરનું પરફોર્મન્સ સારું કહી શકાય છે અને આવા કુલિંગ ટાવર કાર્યદક્ષ હોય છે અને વાપરવામાં વધુ આપણને ઉપયોગી નીવડે છે બીજી ટર્મ છે એપ્રોચ એપ્રોચ એટલે એમ્બિયન્ટ ટેમ્પરેચર જે છે બહારનું એમ્બિયન્ટ વેટ બલ્બ ટેમ્પરેચર અને કોલ્ડ વોટર જે કુલિંગ ટાવરમાંથી ઠંડુ થઈને બહાર આવી રહ્યું છે એ બંને વચ્ચે આપણને જે તાપમાનનો તફાવત મળી રહ્યો છે એને એપ્રોચ તરીકે ઓળખાય છે આકૃતિ આપણને સારી રીતે દર્શાવે છે કે એમ્બિયન ટેમ્પરેચર અને કોલ્ડ વોટર ટેમ્પરેચર બંને વચ્ચેનો જે ટેમ્પરેચર ડિફરન્સ છે એ એપ્રોચ તરીકે ઓળખાય છે એપ્રોચનું સૂત્ર આપણને દર્શાવેલું છે કે એપ્રોચ ઇન ટુ સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ કુલિંગ વોટરનું આઉટલેટ ટેમ્પરેચર અને માઇનસ બહારનું વેટબલ્બ ટેમ્પરેચર બહારની હવાનું જે વેટબલ્બ ટેમ્પરેચર જે છે કુલિંગ વોટરના આઉટલેટ ટેમ્પરેચરમાંથી માઇનસ કરવાથી આપણને જે આંક મળે છે એ એપ્રોચ તરીકે ઓળખાય છે એપ્રોચ માટે એવું કહેવાય છે કે જેમ એપ્રોચ ઓછો એપ્રોચનો આંક જેમ નાનો મળે એમ કુલિંગ ટાવરનું પર્ફોમન્સ વધુ સારું ગણાય છે તો આજના દિવસના આજના લેક્ચરમાં આપણે કુલિંગ ટાવર્સ વિશે જાણ્યું તો આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ આપ સૌનો અમારા બંને વતી ખૂબ ખૂબ આભાર